ખેડ બ્રહ્મા શહેર ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની 27મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી. કોરોનાના 2 વર્ષ બાદ કાઢવામાં આવેલ રથયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. જય જગન્નાથના નાદથી શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. અષાઢી બીજના પવિત્ર દિવસે ખેડબ્રહ્મામાં ઠાકોર મંદિર ટ્રસ્ટ સંચાલિત રાધાકૃષ્ણ મંદિરમાંથી રથયાત્રા હર્ષ ઉલ્લાસ સાથે શહેરમાં નગર ચર્ચા માટે નીકળી હતી. કોરોનાની મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી, પરંતુ આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવતા લોકોમાં ભારે ઉમંગ દેખાયો હતો. આ પ્રસંગે પ્રથમવાર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ પણ જોડાયા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા વહેલી સવારે 9 કલાકે રાધાકૃષ્ણ મંદિરમાંથી નીકળી હતી. આકાશમાંથી ડ્રોન વિમાન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જે રથયાત્રાના નિર્ધારિત રૂટ પ્રમાણે જૂની પોસ્ટ ઓફિસ, જૈન દેરાસર, પટેલ ફળી, બ્રહ્માજી ચોક, બસ સ્ટેશન, મહાકાળી મંદિર, જાનકી સોસાયટી, હનુમાનજી મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, માણેક ચોક, શ્રીયાદે ચોક, સરદાર ચોક, પેટ્રોલ પંપ, પટેલ સોસાયટી થઈને હસમુખલાલ તુલસીદાસ મોદીના નિવાસ સ્થાને બપોરે ભગવાનનું વિસામો કરાયો હતો, જ્યાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું, તેમજ મહાપૂજા આરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ સાગરભાઈ પટેલ અને પિન્ટુભાઈ દીક્ષિતે પૂજા અર્ચન કરી હતી. ત્યારબાદ સેટકીટી હાઈસ્કૂલ તેમજ વેપારી મંડળ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શીતલ ચોકમાં ઠાકોરજી ગ્રુપ આયોજિત વિસામો કરાવી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. રથયાત્રામાં સખી મંડળીની બહેનો ભક્તો પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં સાંજે રથયાત્રા શહેરની પરાક્રમા કરી લક્ષ્મીપુરા 4 રસ્તા થઈ સુથાર ફળી થઈ નિજ મંદિરે ફરત ફરી હતી. રથયાત્રા પ્રસંગે કોઈપણ જાતની અઘટિત ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખેડબ્રહ્મા PSIPP જાની પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં 1 DYSP, 1 SP, PI 3, PSI, પોલીસ કોન્સ્ટેબલ SE, 70 હોમગાર્ડ મળીને કુલ 155 પોલીસ જવાનનો કાફલો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો.
बोल बोल के थको।